નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર વિશ્વ તત્વજ્ઞાનનું મિત્રો આપણી જે પ્રથમ વાર્ષિક પરીક્ષા આવનાર છે તેનું પેપર છે એ મિત્રો કુલ તમારે પચાસ કોણનું હશે અને બે કલાકની અંદર આપણી શાળામાં પેપર મિત્રો પૂર્ણ કરવાનું છે ખાસ કરીને મિત્રો તમારું એસવીસ કક્ષાનું આ પેપર છે જો મિત્રો તમારે તત્વજ્ઞાનનું પેપર બાકી છે તો આ પેપર મિત્રો તમને સો ટકા ઉપયોગી નીવડશે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી અંત સુધી વિડીયોને જોવાનું ન ચૂકતા ખાસ કરીને મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ અગિયારના તમામ પ્રકારના વિડીયો તમને સૌ પ્રથમ મળતા રહેશે આપણે વિભાગ નંબર એથી શરૂઆત કરવાના છીએ એની અંદર તમને મિત્રો સાજા વિકલ્પ આપેલા છે એ સાજા વિકલ્પ તમારે શોધીને લખવાના છે પ્રત્યેક પ્રશ્નથી તમને એક ગુણ મળવાપાત્ર થશે એમ વિભાગ એ જ એ મિત્રો કુલ દસ ગુણનો છે પહેલો પ્રશ્ન છે મિત્રો દલીલના પ્રામાણ્યની તપાસ કરતી વખતે તર્કશાસ્ત્રી શેની અવગણના કરે છે તો મિત્રો શાની અવગણના કરે છે તો તમને ચાર ઓપ્શન આપેલા છે તો અહીંયા સાચો ઓપ્શન છે વિષયની અવગણના કરે છે બીજું છે તર્કશાસ્ત્રની ઉપયોગીતાની વ્યાપ કયા કારણોથી મોટી છે તો એમાં જવાબ આવે છે વિજ્ઞાનનું વિજ્ઞાન હોવાથી મોટી છે એટલે કે બી ઓપ્શન સાચો છે ત્રીજો પ્રશ્ન છે મિત્રો એક દેશી યત્તા દર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે તો જવાબ મિત્રો આવશે બી એટલે કે કેટલાક ચોથું છે સર્વદેશી નિષેધ વાચક વિધાનનો પ્રતિક ક્યુ છે તો અહીંયા મિત્રો આપણો જવાબ છે ના બરાબર પાંચમું છે ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું થાય છે તો પૂર્ણ વિરોધી વિધાન છે એ એ હા થાય થાય છે 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 આ વિરોધી વિધાન શું તો મિત્રો જવાબ મળે આવશે ડી એટલે કે હ સાતમું છે જો તો અને તો જ સત્ય સત્યતા ફલન લક્ષીકારક કયા પ્રકારના સંયુક્ત વિધાન માટે વપરાય છે તો એમાં એમાં મિત્રો આવશે બી એટલે કે દ્વિસરતી વિધાન માટે આઠમું છે સત્યતા ફલન ફલનલક્ષી સંયુક્ત વિધાન કેટલા પ્રકાર છે તો એમાં મિત્રો જવાબ આવશે આપણા કુલ પાંચ પ્રકાર છે એટલે કે એ ઓપ્શન સાચો છે નવમો છે જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કોના આધારે નક્કી થાય છે તો અહીંયા મિત્રો જવાબ આપણો આવશે એ સર્વોપરિકારક દસમો છે બે કે તેથી વધારે કારકોનો ઉપયોગ વડે રચાયેલા વિધાને શું કહે છે તો અહીંયા મિત્રો જવાબ આવશે બી જટિલ સંયુક્ત વિધાન કહેવાય હવે આપણે વિભાગ બી ઉપર જઈશું અહીંયા મિત્રો તમને ઉત્તર આપવાના છે એક એક વાક્યમાં દરેક પ્રશ્નોનો પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને એક ગુણ મળવા પાત્ર થાય છે વિભાગ બી એ મિત્રો આઠ ગુણનો તમારો પૂછવામાં આવશે અગિયારમાં છે વ્યાખ્યા આપવાની છે વિધાન વિધાન એટલે શું તો વિધાન એટલે મિત્રો કે જે સત્ય અથવા અસત્ય હોય એને વિધાન કહેવાય બીજી વ્યાખ્યા આપવાની છે પ્રમાણભૂત દલીલ તો જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને તેનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાખ્યાત વ્યાઘાત આવતો હોય તો તે દલીલ પ્રમાણભૂત હોય છે તેરમું છે કેવા પ્રકારના વિધાનમાં બંને પદો વ્યાપ્ત હોય છે તો મિત્રો સર્વદેશી નિષેધવાચક વિધાનોમાં બંને પદો કેવા હોય છે વ્યાપ્ત હોય છે ચૌદમું છે કેવા પ્રકારના વિધાનમાં બંને પદો અવ્યાપ્ત હોય છે તો મિત્રો એક દેશી વિધિવાચક વિધાનમાં બંને પદો કેવા હોય છે અવ્યાપ્ત હોય છે ખાસ તૈયાર કરી લેવાનો છે પંદરમો પ્રશ્ન છે પરિવર્તનના ગુણ અંગેનો નિયમ જણાવો તો મિત્રો પરિવર્તન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવો નહીં એટલે કે આધાર વિધાન વિધાયક હોય તો ફલિત વિધાન વિધાયક રાખવું એ જ પ્રમાણ જો આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન નિષેધક જ રાખવું જોઈએ સોળમો પ્રશ્ન છે પરિવર્તનની પદની વ્યાપ્ત અંગેનો નિયમ જણાવવાનો છે તો મિત્રો આધાર વિધાનમાં જે પદ અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં પણ અવ્યાપ્ત હોવું જોઈએ હા વિધાનનું પરિવર્તન હમાં થાય અને ના વિધાનનું પરિવર્તન ના થાય હ વિધાનનું પરિવર્તન હ અને ન વિધાનનું પરિવર્તન શક્ય નથી વ્યાખ્યા આપવાની છે એક મુખી કારક જે કારક સાદા કે સંયુક્ત પણ એક જ વિધાનને લાગુ પડતું હોય તે કારક એક મુખી કારક કહેવાય બીજું છે વ્યાખ્યા આપવાની છે દ્વિમુખી કારક જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનોને લાગુ પડતું હોય તો તે કારક દ્વિમુખી કારક કહેવાય વિભાગ સી ઉપર જઈશું વિભાગ સી ની અંદર પ્રત્યેક પ્રશ્ન દી તમને બે ગુણ મળવા પાત્ર થાય છે જેમાં ચૌદ ગુણનો વિભાગ સી છે ઓગણીસમો છે નીચેની દલીલોમાંથી પ્રત્યેકનું રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જણાવવાનું છે સર્વ કેટલાક શિક્ષક યોગ કરે છે અને શિક્ષકો વિશ્વ છે નીચેની મિત્રો દલીલોમાંથી પ્રત્યેકનું રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત જણાવવાની છે પેલું છે સર્વફળ તાજા છે સર્વ ફૂલ તાજા છે માટે ફૂલ ફળ છે તો આ વિધાન કેવું છે અપ્રમાણભૂત છે એકવીસમું છે એક દેશી વિધિવાચક વિધાનું લક્ષણ ઉદાહરણ અને પ્રતિક જણાવવાનો છે લક્ષણ છે મિત્રો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશ વર્ગના કેટલાક સભ્યો વિધેય દ્વારા નિર્દેશ વર્ગમાં સમાવેશ પામે છે એવું દર્શાવવા વિધાનનું એક દેશીય વિધિવાચક વિધાન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે કેટલાક હરણ રૂપાળા હોય છે પ્રતિક તરીકે મિત્રો અહીંયા એલ અથવા હ આપણે લઈ શકીએ બરાબર અથવામાં બીજો પણ પ્રશ્ન છે મિત્રો તેમાં નિરૂપાધિક વિધાના પ્રકારોમાં વિધેય પદની વ્યાપ્તિ જણાવવાની છે તો જવાબ જોઈએ કે હા વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત બીજું છે ના વિધાનમાં વિધેય વ્યાપ્ત અને વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત અને ચોથું છે ન વિધાનમાં વિધેય પદ વ્યાપ્ત છે બાવીસમો પ્રશ્ન છે નીચેના પ્રત્યેક વિધાનનો પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો અહીં મિત્રો જવાબ સરસ મજાનો આપેલો છે એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો અને તૈયાર કરી શકો છો અથવા બીજો પણ પ્રશ્ન છે એ પણ મિત્રો અહીંયાથી જવાબ તમે મેળવી શકો છો નિવેશમ પ્રશ્ન છે નીચે આપેલા સંયુક્ત વિધાનોના પ્રકાર ઓળખવાના છે અને તેની અંદર આવતા સાદા વિધાનો માટે એ બી સી ડી પી ક્યુ આર વગેરે પ્રતીકો વાપરીને તેમના પ્રત્યેકની પ્રતીક રજૂઆત કરવાની છે જેમ કે જો તમે સારું ભણશો તો તમને સારી નોકરી મળશે તો વિધાન જવાબ જોઈએ વિધાનો પ્રકાર શરતી છે સંકેતાવલી તમે સારું ભણશો બરાબર પી તમને સારી નોકરી મળશે ક્યુ પ્રતીક રજૂઆત કરી તો પી પ્રતીક મિત્રો પી શરતી ક્યુ બરાબર આ રીતે લખીશું એના પછી ચોવીસમો પ્રશ્ન મિત્રો આપેલો છે એ પણ તમે એનો જવાબ આ રીતે લખી શકો છો ચોવીસમો પ્રશ્ન છે નીચે આપેલા સંયુક્ત વિધાનોના પ્રકાર મિત્રો ઓળખવાના છે અને તેની અંદર આવતા વિધાનો માટે મિત્રો પી ક્યુ આર છે એ જણાવવાના છે બરાબર અહીંયા છે કે શસ્ત્રોનું શાસ્ત્રોનું અધ્યયન કરો અને જ્ઞાન મેળવો વિધાનનો પ્રકાર છે સમુચય તો સંકેતાવલી આવશે શાસ્ત્રોનું અધ્યયન કરો બરાબર એ અને જ્ઞાન મેળવો બરાબર બી તો પ્રત્યેક રજૂઆત થાય છે એ સમુચય બી એવી રીતે 25મો પ્રશ્ન છે તો આ મિત્રો આ રીતેનો જવાબ આપણે લખી શકીએ છીએ વિભાગ ડી ઉપર જઈશું પ્રત્યેક પ્રશ્નથી તમને ત્રણ ગુણ મળવા પાત્ર છે વિભાગ ડીની અંદર છ ગુણનો છે પૂછાતો હોય છે મિત્રો આ ખાસ કરીને તમારી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું પેપર છે છવ્વીસમું છે તર્કશાસ્ત્રના અભ્યાસની ઉપયોગીતા કઈ છે તો મિત્રો આ પ્રશ્ન તમે આ રીતે લખી શકો છો અને તમારો જવાબ મિત્રો પરીક્ષામાં પણ વાંચીને સમજી અને લખી શકો છો સત્યાવીસમું છે શરતી વિધાના પ્રકાર જણાવવાના છે અથવા શરતી વિધાના પ્રકારો

અઠ્યાવીસમી છે ગુણની દ્રષ્ટિ નિરુપાતિક વિધાના પ્રકારનું ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે મિત્રો ગુણની દ્રષ્ટિ નિરુપાતિક વિધાના પ્રકાર એના મિત્રો અલગ અલગ હોય છે ઓગણત્રીસમો પ્રશ્ન છે અંશવિરોધી અનુમાન અને ઉપયોગ ઉપવિરોધી અનુમાનનો નિયમો સમજાવવાના હોય તો આ નિયમો સમજૂતી આપી શકો છો અને ત્રીસમો પ્રશ્ન છે મિત્રો નિષેધવા જે વિધાન લેશું નિષેધનું ઉદાહરણ પ્રતિક રજૂઆત સત્યતા મૂલ્યનું નિયમ અને સત્યકોઠો દ્વારા સમજાવવાનો છે તો આ પ્રશ્નો મિત્રો ખાસ કરીને તમારા માટે લાવેલા છીએ મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તૈયાર કરી લેજો તમને તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગીની મળશે તો આશા રાખીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા